અહીંયા છે વેજ પુલાવ ગરમા ગરમ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, તો બધાને ઓમ નમઃ શિવાય અને સાથે સાથે હર હર મહાદેવ. તો ચાલો મહાદેવનું નામ લઈને વિડીયોને કરી દઉં સ્ટાર્ટ. તો સવાર સવારમાં વિકાસને હર્ષનો નાસ્તો પતાવીને બહાર નીકળી ગયા છે. અહીંયા સેનાબહેનનું કામ કરે છે અને હું આવી ગઈ છું રોજની જેમ મારા કિચનમાં. તો આજે રસોઈમાં બનવાનું છે આલુ ભીંડી મસાલા અને સાથે છે વેજ પુલાવ. અને હા, અત્યારે મેં અહીંયા કરેલી છે થોડી ઘણી મારી વેજ પુલાવ અને આલુ ભીંડીની તૈયારી. તો પહેલાં એ તમને બતાવી દઉં. આલુ ભીંડી માટે મેં લીધી છે પહેલાં ભીંડી. અહીંયા છે આલુ, બટાકા, સાથે છે કાંદા, અહીંયા છે લસણ અને સાથે છે આદુ. અને એના વઘારમાં માટે જોશે રાઈ અને જીરું અને બસ જે આ રેગ્યુલર આપણા સ્પાઇસીસ છે એ. અને સૌથી પહેલાં હું બટાકા અને ભીંડીને અલગ અલગ ફ્રાય કરીશ અને પછી હું એનું શાક બનાવીશ. અને અહીંયા મેં કરેલી છે પુલાવ માટેની થોડીક તૈયારી. તો પુલાવ માટે મેં અહીંયા લીધેલા છે બટાકા, અહીંયા છે ગાજર અને સાથે હશે વટાણા, પણ એ ફ્રોઝન વટાણા છે એટલે ફ્રીઝમાં રાખેલા છે. અને એના વઘાર માટે અહીંયા તો સૌથી પહેલાં જીરું છે, સાથે છે બધો આપણો ગરમ મસાલો, તજ, લવિંગ, તમાલપત્તા, બાદિયા, સૂકા મરચાં જે હોય. પછી અહીંયા છે કાંદા, મરચાં, લસણ અને આદુની પેસ્ટ, અહીંયા છે ટામેટાં અને સાથે છેલ્લે નાખવા માટે કોથમીર અને જે આપણા રેગ્યુલર સ્પાઇસીસ હોય એ તો બંનેમાં આવશે, આ મસાલા ભીંડીમાં અને પુલાવમાં. તો બસ આ મેં થોડી ઘણી તૈયારી કરી લીધી છે અને હવે હું આ બે વસ્તુ સાથે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશ. તો અહીંયા રસોઈ અડધી અડધી નહીં, મોસ્ટ ઓફ રસોઈ થઈ ગઈ છે. જેમ કે મેં તમને અગાઉ કીધેલું એમ અહીંયા છે મારા આલુ ભીંડી મસાલા, અહીંયા છે ગરમા ગરમ વેજ પુલાવ, સાથે છે અહીંયા રોટલી છે, પાપડ છે, દહીં છે, અહીંયા છે રેગ્યુલર સલાડ, સાથે છે કાંદો ને લીંબુ અને જે છાશ. તો બસ આટલી રસોઈ જે રેગ્યુલર રસોઈ જે બને છે એ બની ગઈ છે. પણ મને આજ થોડીક લાપસી બનાવવાની ઈચ્છા છે, તો થોડોક ટાઈમ છે તો હું લાપસી બનાવવાની તૈયારી કરી લઉં છું અને જો શક્ય હશે તો એની રેસીપી તમને સાથે સાથે બતાવતી જઈશ. તો લાપસી બનાવવા માટે મેં લીધેલો છે અહીંયા ઘઉંનો જાડો લોટ અને આ લોટ છે ભાખરી કરતાં થોડોક વધારે જાડો, દાણાવાળો, કરકરો. અને આ મેં દળેલો છે ઘરે મિક્સરમાં. સાથે મેં અહીંયા લીધેલો છે ગોળ અને ગોળ તો આપણા જે મીઠું ખાવાના જે સ્વાદ પ્રમાણે, મતલબ વધારે ગળ્યું ખાતા હોતો, વધારે ઓછું ખાતા હોતો, થોડોક ઓછો, તો મેં અહીંયા સારા એવા પ્રમાણમાં લઈ લીધો છે.
અને બસ ઈ ગોળનું પાણી બનાવવા માટે મે અહીંયા પાણી લીધું છે તો એની અંદર હું નાખી દઈશ આ ગોળ અને એને ઉકળવા મૂકી દઈશ અને સાથે મે લીધેલું છે અહીંયા ઘી તો બસ કરકરો ઘઉંનો લોટ સાથે ગોળ પાણી અને ઘી તો મારી લાપસી બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં અને સાથે સાથે તમને પણ એની રેસીપી આપતી જાઉં તો અહીંયા મેં મૂકી દીધું છે મારું ગોળ અને જે પાણી છે એને ઉકળવા માટે અને જેવું આની અંદર પાણી શોષાઈ જશે તો હું એમાં નાખી દઈશ ધીમે ધીમે નાખતી જઈશ થોડું થોડું ઘી અને એને ધીમા તાપે હલાવી હલાવીને શેકી નાખીશ આ થોડીક વધારે વાર લાગશે પણ પાણી બધું એનું બળી જશે તો એકદમ છૂટી અને સરસ પોચી એવી લાપસી તૈયાર થઈ જશે તો હવે આ લાપસીમાં એકદમ સરસ ઘી છૂટું થઈ ગયું છે અને હવે હું ગેસ બંધ કરી દઈશ અને અત્યારે આ લાપસી તૈયાર થઈ ગઈ છે અને 10-15 મિનિટ માટે એમને એમ રાખીશ એટલે લાપસીનો જે દાણેદાણો છે એકદમ ફૂલાઈ જશે અને લાપસી એકદમ છૂટી થઈ જશે તો આને મેં ગેસ બંધ કરીને 10 મિનિટ સુધી એમણે એમ રાખી દીધી હતી તો દાણો એકદમ ફૂલાઈ ગયો છે અને લાપસી એકદમ સરસ છૂટી છૂટી થઈ ગઈ છે તો અત્યારે જાય છે હું ને વિકાસ અહીંયા શિવ મંદિરે દર્શન કરવા માટે અને સાથે સાથે હા 7:30 અત્યારે થયા છે પહોંચતા અમને 10-15 મિનિટ લાગશે ત્યાં અહીંયા અમારે મોરબીમાં શંકર આશ્રમ છે અને એની અંદર આવેલું છે નીલકંઠ મહાદેવનું મંદિર તો એના દર્શન કરવાના છે અને આરતીનો પણ ટાઈમ છે લગભગ ત્યાં આરતી થાય છે 7:45-8 વચ્ચે તો આરતીનો પણ લાભ લેશું અને જો કેમેરો ચાલુ કરવાનો મોકો મળશે તો તમને પણ મહાદેવના દર્શન કરાવીશ અને સાથે સાથે આરતીનો તમે પણ લાભ લેશો આ છે શંકર આશ્રમનો ગેટ અને હા નીચે છે રેલવે ટ્રેક તો એને ક્રોસ કરતી વખતે બે સાઈડ જોવું પડે છે કે ક્યાંય ટ્રેન તો આવતી નથી ને બે સાઈડ પહેલાં ચેક કરી લઉં મને અહીંયા આવું ક્રોસ કરું રેલવે ટ્રેક ત્યારે બહુ બીક લાગે છે અને વિકાસ નીચે ઉતરી ગયા છે અહીંયા પગથિયા છે સાથે અને રોડ ઉપર છું એટલે તમને ડિસ્ટર્બન્સ આવતું હશે Thank you.
મોટો બધો મંદિરનો બગીચો અને આ છે મારા હાથમાં બે લાડુ પ્રસાદના. પ્રસાદ ખાવાની ખરેખર બહુ મજા આવે છે અને બસ અહીંયા જ વિડીયોને પૂરો કરું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.